વાળા પાસેથી ગુટકા તમાકુની ગેરકાયદેસર હેરાફેરી કરતી ટ્રક ઝડપાઈ. ટ્રક અને ગુટકા સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો. બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન દરમિયાન ગુટકા અને સિલ્વર સહિતનો જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમી આધારે ડીસા રૂરલ પીઆઈ દ્વારા ડીસા પાસેથી ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ગુટકા અને સિલ્વરનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં હાલમાં કોરોના વાયરસની મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકડાઉન દરમિયાન ગુટકા તમાકુ સહિતની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવતા બંધાણીઓની હાલત ગુટકા અને તમાકુ વિના કફોડી બની જવા પામી છે. ત્યારે બંધાણીઓની માંગોને પૂરી કરવા માટે ગુટકા તમાકુના વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી બંધાણીઓ પાસેથી 4 ગણા ભાવ લઈ કાળા બજાર કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા તત્વોને ઝડપી પાડવા પોલીસ દ્વારા પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદથી થરાદ તરફ લઈ જવામાં આવી રહેલી સિલ્વર અને ગુટકાની જથ્થો ડીસા રૂરલ પીઆઈ એમ જે ચૌધરીએ બાતમી આધારે ડીસા પાસેથી ઝડપી પાડ્યો હતો. લોકડાઉન દરમિયાન અમદાવાદથી બનાસકાંઠામાં આ ગુટકાનો જથ્થો વેચાણ અર્થે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પોલીસે ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી કરવા બદલ ટ્રક અને જથ્થો સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.